નમસ્કાર દર્શક મિત્રો, ફટાફટ ટોપ 10 માં આપનું હાર્દિક સ્વાગત છે. કેરળમાં અતિ ભારે વરસાદથી પૂરની હાલાકી જોવા મળી રહી હતી, જેમાં 324 લોકોના મોત અને 2 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યારે પીએમ મોદીએ 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ઇમરાન ખાન બન્યા પાકિસ્તાનના વડાપ્રધાન. 5 મિનિટના શપથવિધિ ઉર્દુમાં બોલવામાં અટક્યા 5 વાર. તહરીકે ઇન્સાફના નેતા ઇમરાન ખાનની શપથવિધિમાં પહોંચ્યા કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ. અમારા મહાન મિત્ર અને બાંગ્લાદેશના સન્માનિત નેતા હતા અટલજી, આવું નિવેદન શેખ હસીનાજીએ આપ્યું છે. અમેરિકાના સરહદી પેટ્રોલિંગ અને ઇમિગ્રેશનના અધિકારીએ ભારતીય સહિત 100 લોકોને લીધા છે હિરાસતમાં. બાબા રામદેવની પતંજલિ કંપનીના વૃદ્ધિદરમાં આવ્યો ઘટાડો. પૂનાના ફૂટપાથ ઉપર છેલ્લા 30 વર્ષથી હાર્મોનિયમ વગાડનાર કેશવલાલને સિંગર નેહા કક્કરે 1 લાખની સહાય આપી. કેરળમાં સદીનું સૌથી મોટું પૂર આવ્યું, જેમાં બોલિવૂડની હસ્તીઓ આવી મદદે. બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવો તે મોટી ભૂલ છે, તેવું રવિ શાસ્ત્રીએ આપ્યું નિવેદન. ટેસ્ટ વિવાદમાં સચિન તેંડુલકરને આઈટી વિભાગથી મળી મોટી રાહત. તો દર્શક મિત્રો, આ હતા આજના ફટાફટ ટોપ 10. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RZT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ